મારા પ્રીત અને પન્નાબેન વચ્ચે તો ડ્રામા આખો દિવસ ચાલતો જ હોય છે. બસ એવી જ રીતે તમે અમારો શો 24 કલાક જોઈ શકશો. ડાઉનલોડ કરો વૂટ અને જુઓ પ્રીત પિયુ અને પન્નાબેન વિધાઉટ વેઇટિંગ વેઇટિંગ. વૂટ વોન્ટિંગ વોન્ટિંગ. ત્યાં અમેરિકામાં સલામત રહેત અને આપણે અહીંયા સુખીથી જીવી શકત. અરે કમસે કમ નિરાતના શ્વાસ તો લઈ શકત. ના, કારણ કે અમેરિકાથી ઘણા વર્ષે અહીં આવી છે એટલે અહીં એની કોઈ દુશ્મની નથી. એ જે કંઈ પણ દુશ્મની લઈને આવી છે એ અમેરિકાથી લઈને આવી છે. અને આપણે નથી જાણતા કે એ કોણ વ્યક્તિ છે જે એની પાછળ પડી છે. બન્ના હીરા એના કર્મોના ફળ ભોગવી રહી છે. એણે તારી સાથે જે કર્યું એની સજા ભોગવી રહી છે. જે સજા આપણે આપવી જોઈતી હતી એને એની રીતે મળી ગઈ છે. ભગવાન દ્વારા, ઈશ્વર દ્વારા તો ભોગવવા દે એને એની સજા. તમે આટલા કઠોર કઈ રીતે થઈ શકો છો હીરાના મામલામાં? હકીકતમાં તો આપણને ખબર જ નથી કે એનો દુશ્મન કોણ છે, શા માટે એની પાછળ પડ્યો છે, શું કારણ છે, શા માટે હીરા પીડાઈ રહી છે અને આ બધું શું થઈ રહ્યું છે. અને કઈ પણ જાણ્યા વગર આપણાથી કઈ રીતે નિર્ણય લઈ શકાય? એના મનમાં શું ચાલી રહ્યું છે તો એ જ કહી શકે. પણ એ સાચું બોલશે ખરી? અરે એને ગરમ તવા પર ઊભી રાખો ને તો પણ ઊંફ સુદ્ધા મોઢામાંથી ન નીકળે એનું નામ હીરા છે. એ તું પણ સારી રીતે જાણે છે ને હું પણ સારી રીતે જાણું છું. અમોલ, મને લાગે છે કે સમજવું તારે જોઈએ. મમ્મીજી સાચા છે, હીરા માસી આટલા વર્ષે પાછા આવ્યા છે ફક્ત ને ફક્ત માફી માંગવા માટે. એટલે આપણે એમને માફ કરી દેવા જોઈએ. એ ફરીથી પન્નાબેનને મુસીબતમાં મૂકવા નહીં આવ્યા હોય એ વાતની શું ખાતરી છે? રુજી, હું એમનો દુશ્મન નથી પણ એ પન્નાબેન સાથે દુશ્મની નિભાવે છે. તું જેને દુશ્મની કહે છે અમોલ એ દુશ્મની નથી. ઘણા ભાઈઓ ભાઈઓ વચ્ચે, ભાઈ બહેનો વચ્ચે, બહેનો બહેનો વચ્ચે આપણે આવા ઈર્ષાના ભાવ જોતા આવ્યા છે પણ સમય જતાં એ ઓગળી જાય છે, બાષ્પીભવન થઈ જાય છે એ બાબતનું. આ બાબતને આપણે પ્રેમથી જીતવી જોઈએ, તરછોડીને નહીં. પન્નાબેને પણ પ્રેમનો રસ્તો અપનાવ્યો હતો, એમને સમજાવવાની કોશિશ કરી હતી. રુચિ નાના નાનીએ પણ કોશિશ કરી હતી પરંતુ પથ્થર ઉપર પાણી.